નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ નકુમ મનસુખ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ડિપ્લોમા ની અંદર મેથ્સ ટુ એટલે કે ગણિત ટુ એડવાન્સ મેથેમેટિક્સ એની અંદર આપણે દાખલા ભણી રહ્યા છીએ સેમેસ્ટર બે ની અંદર જે એડવાન્સ મેથેમેટિક આવે છે એના દાખલા એની અંદર પ્રકરણ નંબર ચાર એટલે કે વિધય અને લક્ષ આગળ પણ આપણે એક વિડીયો જોઈ ગયા છીએ કે આપણે મોસ્ટ આઈએમપી જે દાખલા જીટીયુ ની અંદર જે દાખલાઓ પૂછાય છે એવા દાખલાઓ આપણે કરવાના છીએ આગળના વિડીયોની અંદર પણ બે ત્રણ દાખલા છે આપણે જોયા જે મોસ્ટ ટાઈમ પી હતા જીટીયુ ની અંદર પૂછાઈ ગયેલા આ જે પણ આપણે એવા જ દાખલા જોવાના છે જે જીટીયુ ની અંદર પૂછાઈ ગયેલા હોય એવા તો ઉદાહરણ નંબર તેર આપેલું છે જે મોસ્ટ ટાઈમ પી છે જીટીયુ ની અંદર પૂછાઈ ગયેલું છે તો પેલા એની રકમ સમજી લઈએ જો એફ એક્સ એટલે કે એની કિંમત આપી છે બરાબર એક એટલે એફ ઓફ એક્સ અને એકના છેદમાં એફ ઓફ એનો બે ગુણાકાર છે એ એક થવો જોઈએ એકદમ ઈઝી દાખલો છે અને જીટીયુ ની एग्जाम ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે તો આજે આપણે ખૂબ જ સરળતાથી દાખલો શીખશું પરંતુ મિત્રો જો આપણે દાખલાની શરૂઆત કરીએ પહેલા જો તમે આ ચેનલ પર નવા હો અને હજી સુધી જો આ ચેનલને તમે ન કરી હોય તો ચેનલને કરી દો બેલ આઇકન દબાવી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તાત્કાલિક મળી જાય તો ચાલો મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે એફ ઓફેક્સ આપ્યા છે એ આપણે લખી લઈએ તો એફ ઓફ એક્સ બરાબર બી અને છેદમાં બી એક્સ વસ્તુ છે તો કે એફ એક્સ આપ્યા છે પરંતુ એકના છેદમાં એક્સની કિંમત આપેલી નથી તો એ આપણે શોધશું હવે અહીંયા આપણે એફ એક્સ આપ્યા છે તો અહીંયા આપણે એકના છેદ માં એક્સની કિંમત મેળવશું

છેદમાં બી ના છેદમાં એક્સ વત્તા હવે આનું સાદુ રૂપ આપવાનું થાય કેમ તો તો હવે અહીંયા જો એક હોય એવી જ રીતે એના છેદમાં કઈ ના હોય તો કેટલા હોય એક હવે સૌથી પહેલા તો આનો આપણે છેદ સરખો કરવો પડે તો અહીંયા એક્સ છે તો અહીંયા પણ આપણે એક્સ લાવવો પડે એટલે છેદ માં જો એક્સ વડે ગુણ હોય તો અંશમય કોના વડે તમારે ગુણવા પડે

તો એક્સ એક જ વાર લખવાનો હોય છે તો આપણે એક્સ લખીએ એકવાર એવી જ રીતે અહીંયા બી એટલે કે આખાના છેદમાં એક જ વાર લખવાનો થશે તો એ આપણે લખીએ રેડી મિત્રો હવે જો આ છેદનો છેદ ક્યાં જશે તો કે અંશમાં જાય એની જગ્યાએ ડાયરેક્ટ તમે ઉડાડી શકો બેય એક્સ જ છે બેયનો છેદ સરખો છે તો છેદનો છેદ અંશમાં જાય ને આમ નંબરે તો

એટલે પાછી ભૂલ ન પડે એક્સ વાળું પદ પેલા લખો તો આને હું આ રીતે લખી શકું બી એક્સ વત્તા એ કારણ કે સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે આગળ પાછળ કોઈ પણ રીતે લખી શકાય એવી જ રીતે અહીંયા શું લખાશે તો કે એ એક્સ વત્તા બી તો આ કિંમત મળી ગઈ આપણે આ કિંમતનો ઉપયોગ કરશું આપણે હવે આપણે અહીંયા લખવાનું ડાબા બરાબર એટલે કે ડાબી બાજુ બરાબર ડાબા બરાબર શું આપ્યું તો કે આપણે ફાઇનલ દાખલો છે એ પૂરો થઈ જાય એકદમ ઈઝીલી છે તો એફ ઓફક્સની કિંમત કઈ છે તો અહીંયા આપી છે એક્સ વત્તા બી છેદમાં બી એક્સ વત્તા

કાઉંસ કરને કાલે આપણે કાઉંસ ઉડાડો પર આપણે ચાલો હવે આ ગુણાકારમાં સમાન છે એટલે અંશ અને છેદમાં જો સરખું હોય તો ઉડાડી શકાય તો ax b તો અહીંયા છેદમાં શું છે ax b એવી જ રીતે bx a તો અહીંયા શું પણ છે bx a તો આ કાઉંસ ઉડી ગયો આ કાઉંસ ઉડી ગયો તો બધું જ ઉડી જાય તો મિત્રો વધે કેટલા 1 તો આ વસ્તુ તો આપણે આવી ગઈ શું હતું જો આપણે કેટલા સાબિત કરવાના હતા મિત્રો એકદમ ઈઝી છે f(x) ની કિંમત હતી માત્ર તમારે એક જ વસ્તુ વિચારવાનું જે એક્સ આપ્યો ને એક ના છેદ માં મેકવાનો એનું સાદુ રૂપ આપણને લખી છેદ સરખો કરવાનો બે છેદ છે એ સરખો છે તો ઉડી જશે અને અહીંયા એક ઉપદ ઉપર છે પહેલા લખી નાખ્યું એટલે કે આપણે અહીંયા ઉડાડવામાં ઈઝી રીતે સરળતા પડે અને જો એમ નંબર આપ્યો તો એ ચાલે તો અહીંયા પાછું એરેન્જ કરવું પડત ગોઠવવું પડત ખ્યાલ આવે છે બે સરખા પદ હતા એ ઉડી ગયા તો એનો જવાબ છે એ એક આવી ગયો આ જીટીયુ ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે એવું ને એવું ઉદાહરણ નંબર એકવીસ છે

એવું જ સાબિત કરવાનું છે માત્ર અહીંયા ફરક ક્યાં પડ્યો તો કે ઉદાહરણ તેર માં એ અને બી હતા આમાં શું આપ્યા છે બે અને ત્રણ રકમમાં જ ફેર છે બાકી કિંમત એફ ની કિંમત સિવાય બીજા એક વસ્તુમાં ફરક નથી તો સૌથી પહેલા આપણે એફ ની કિંમત લખી લઈએ ટુ એક્સ વત્તા ત્રણ છેદમાં ત્રણ એક્સ વત્તા ટુ ચાલો આ એફ ની કિંમત લખી હવે આપણે શું જોઈએ છે તો કે એક ના છેદમાં એફ તો જ્યાં પણ એક્સ આપેલો છે ત્યાં આપણે એકના છેદ એક્સ છે એ મૂકી દેસુ ટુ 1 એકના છેદમાં એક્સ વત્તા ત્રણ છેદમાં ત્રણ એમનતા બે કિંમત લખી નાખી હવે આનો મતલબ થાય બે ના આખાના છેદમાં ત્રણના છેદમાં એક્સ જો મિત્રો આગલો દાખલો હતો એના જેવો જ છે આના છેદમાં કઈ ના હોય તો એક આના છેદમાં પણ કંઈ ના હોય તો એક હોય આનો છેદ કેટલો થશે તો અહીંયા એક્સ છે તો અહીંયા પણ શું લાવવું પડે આપણે એક્સ તો અંશમાં પણ શું લાવવું પડે એક્સ વડે ગુણવા પડે એવી જ રીતે છેદમાં પણ એક્સ તો અંશમાં પણ એક્સ વડે ગુણવા પડે ગણિતનો નિયમ છે રકમમાં ફેરફાર ન થવો જોઈએ બાકી તમે ગમે એના વડે ગુણી શકો અને ભાગી શકો કોઈ પણ વિધિ કરી શકો પરંતુ રકમ છે એ બદલાવી જોઈએ અને જો એક્સ અને એક્સ ઉડી જાય એટલે પાછી હતી એ જ રકમ મળી એવી જ રીતે અહીંયા તો આનો છેદ પણ આપણે સરખો થઈ ગયો આપણે પ્રાથમિક ની અંદર શીખી ગયા છીએ આવું બધું તો અહીંયા શું આવશે તો કે બે વત્તા ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ છેદમાં આખાના છેદમાં એક્સ બે નો છેદ સરખો થઈ ગયો એટલે એકવાર લખી નાખ્યા એવી જ રીતે અહીંયા શું આવશે તો કે ત્રણ વત્તા બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ આખાના છેદમાં એક્સ ફરી ભાવ છેદનો છેદ અંશમાં જશે એટલે એક્સ સાથે ઉડી જશે ડાયરેક્ટ ઉડાડી નાખો તો પણ

હવે ડાબી બાજુ આપણે જે લખ્યું હતું આગલા દાખલામાં કર્યું એ જ રીતે ડાબા બરાબર એફ એક્સ ગુણ્યા વન અપોન એફ એક્સ બરોબર બે ની કિંમત મેં કહીએ તો એફ એક્સ ની કિંમત આપણે આપી છે કેટલી આપી છે તો કે ટુ એક્સ વત્તા ત્રણ છેદમાં ત્રણ એક્સ વત્તા ટુ કાઉન્સ કરી દઈએ જે આગલા દાખલામાં કર્યું એ જ રીતે ગુણ્યા હવે

બીજા વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થવા માટે વિડીયોનો શેર કરો અને હજી સુધી જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો બે લાયકોન દબી દો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ